हेलो एंड वेलकम टू प्रॉपर्टी बजार। पहुंचू जणा अरकंटी अने आज ये प्रॉपर्टी बजार आवी पहुंचू छे मुंबई ना कांदीवली विस्तार मा। कांदीवली विस्तार ए मुंबई ने लाइफलाइन गणाती एवी लोकल ट्रेन नेटवर्क ना वेस्टर्न लाइन पर आवेलू सबक छे अने अहींया आगळ गुजरातीओनी वस्ती पण घणी बधी छे अने अहींया आगळ तमारे प्रॉपर्टी अगर खरीदशो तो तमे मेन मुंबई नी अंदर अने कनेक्टेड रही शको छो आखा मुंबई शहर नी साथे। तो आज आपणे मुंबई विस्तारनी प्रॉपर्टी अंगे जाणवाना छे अने अहींनी एक प्रॉपर्टीनी मुलाकात पण लेवाना छे, परंतु सौथी पहेला ए जाणी लईए के कांदीवलीनो विस्तार कई रीते रही शके छे तमारी प्रॉपर्टी माटे खास। प्रॉपर्टी बजार आजे पहुंची गयुं छे मुंबईमां। शहरे मायानगरीना नामे वधु जाणीतुं छे सात आइलेंडथी बनेलुं आ शहर। ભારતની આર્થિક રાજધાની તરીકે ઓળખાય છે મુંબઈ। આજે મુંબઈ ચારે બાજુથી વિસ્તરતું જાય છે। આકાશ આંબતી ઇમારતોથી હવે આ શહેર ભરાઈ ગયું છે। મુંબઈ જેવી સિટીમાં પોતાનું ઘર હોવું એક સ્વપ્ન સમાન છે। રિયલ એસ્ટેટ માર્કેટની વાત કરીએ તો આ શહેર મોંઘા શહેરોની યાદીમાં પહેલા નંબરે કહી શકાય। ચોલ સિસ્ટમથી હટી હવે લોકો મુંબઈમાં 1 કે 2 BHKના ઘર લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે। મુંબઈના દરેક વિસ્તારથી વેલ કનેક્ટેડ અને ગુજરાતી વસ્તી ધરાવતો વિસ્તાર એટલે કે મુંબઈનો કાંદીવલી વિસ્તાર। આ વિસ્તાર લોકલ ટ્રેન નેટવર્કની વેસ્ટર્ન લાઇન પર આવેલ છે અને આ વિસ્તારમાં સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, રોડ, રસ્તા, શોપિંગ માટેની વ્યવસ્થા બધું જ ઉપલબ્ધ છે। પ્રોપર્ટી બજારની સફરમાં આજે આપણે પહોંચી ગયા છે મુંબઈના કાંદીવલી વિસ્તારમાં। કાંદીવલી વિસ્તારમાં આપણે મુલાકાત લઈ રહ્યા છે રુસ્તમજીના પ્રોજેક્ટ રુસ્તમજી મેરાડિયનની। આ પ્રોજેક્ટની અંદર આપને મળી શકે છે 1 BHK અને 2 BHKના વિકલ્પો। 1 BHK તમને મળશે 749 સ્ક્વેર ફીટના એરિયામાં, જ્યારે 2 BHK તમને મળી શકે છે 1059 સ્ક્વેર ફીટના એરિયામાં। તો આ પ્રોજેક્ટ કેવો છે એ આપણે જોઈશું, તેના સેમ્પલ હાઉસની મુલાકાત લઈશું, પરંતુ સૌથી પહેલા જાણી લઈએ આ પ્રોજેક્ટના ડેવલપર રુસ્તમજી ગ્રુપ વિશે। રુસ્તમજી ડેવલપર્સનું નામ મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રે ખૂબ જ જાણીતું છે। 25 વર્ષના સમયગાળામાં કંપનીને નામી બ્રાન્ડ બનાવવામાં કંપનીના ફાઉન્ડર બોમન ઈરાનીએ સફળતા મેળવી છે। અત્યાર સુધીમાં મુંબઈ મેટ્રોપોલિટન રીજન એટલે કે MMRમાં 30 મિલિયન સ્ક્વેર ફીટનું ડેવલપમેન્ટ રુસ્તમજી દ્વારા થઈ રહ્યું છે અને ઘણું બધું બાંધકામ ચાલી પણ રહ્યું છે। થાણા અને વિરારમાં આ ગ્રુપના મિડ સેગમેન્ટના પ્રોજેક્ટ છે, તો BKC અને જુહુ જેવા વિસ્તારમાં અલ્ટ્રા લક્ઝરિયસ એપાર્ટમેન્ટ પણ રુસ્તમજીના પોર્ટફોલિયોનો ભાગ છે। આવા ઘણા બધા પ્રોજેક્ટમાંથી આજે આપણે મુલાકાત લેવાના છે કાંદીવલીના પ્રોજેક્ટ રુસ્તમજી મેરેડિયનની। હવે આપણે જોવાના છે રુસ્તમજી મેરેડિયનના સેમ્પલ ફ્લેટ। સેમ્પલ ફ્લેટ બતાવવા પહેલા તમને જણાવી દઉં કે આ 1.15 એકર એરિયામાં બનેલી સ્કીમ છે, જેમાં 2 ટાવર છે, 20 માળના 3 માળ સુધી પાર્કિંગ છે અને બાકીના માળ પર તમારા ફ્લેટ તમને મળી શકે છે। દરેક માળ ઉપર 1 BHK અને 2 BHKના 2 એમ ટોટલ 4 ફ્લેટ છે અને દરેક લોબીમાં તમને 2 લિફ્ટ અને 1 સ્ટેરકેસની સુવિધા મળવાની છે। તો ચાલો હવે આપણે જોઈએ 1 BHKનો સેમ્પલ ફ્લેટ। રુસ્તમજી મેરેડિયનના સેમ્પલ હાઉસમાં આ સેમ્પલ હાઉસમાં આપણો સીધો પ્રવેશ થઈ રહ્યો છે આ ઘરના લિવિંગ એરિયાની અંદર। લિવિંગ એરિયાની સાઇઝની તમને વાત કરું તો આ ઘરનો લિવિંગ એરિયા છે 15 બાય 10 સ્ક્વેર ફીટનો, એટલે કહી શકાય કે ખાસી એવી મોટી જગ્યા છે તમારા લિવિંગ રૂમ માટે। જે રીતે તમે જોઈ શકો છો મારી આ તરફ એક ડાઇનિંગ ટેબલ રાખવામાં આવ્યું છે, તમારે માટે ખાસ ડાઇનિંગ સ્પેસ અહીં મળવાની છે। અહીંયા 4 સીટિંગનું એક ડાઇનિંગ ટેબલ સરસ રીતે સજાવીને રાખવામાં આવ્યું છે। તમે પણ તમારા કુટુંબના સભ્યો પ્રમાણે તમારું મનગમતું ડાઇનિંગ ટેબલ અહીંયા પસંદ કરી શકો છો। અહીંયા આગળ તમારા લિવિંગ એરિયામાં તમે સારી એવી બેઠક વ્યવસ્થા કરી શકો છો, જે રીતે તમે આ સેમ્પલ ફ્લેટમાં જોઈ શકો છો। અહીં સોફા આ રીતે લગાડવામાં આવ્યા છે, સેન્ટર ટેબલ રાખવામાં આવ્યું છે, એમ છતાં અહીંયા હરવા ફરવાની જગ્યા તમને મળી શકે એવું અહીં જગ્યાનો ઉપયોગ કરવામાં આવ્યો છે।
અને આ રૂમની સાઈઝ ફરીથી એક વખત તમને કહી દઉં તો 10x15 સ્ક્વેર ફીટની છે। એ રીતે અહીંયા તમને સારી જગ્યા મળી રહી છે। આ રૂમની અંદર હવા ઉજાસની પણ ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે। અહીંયા ફૂલ સાઈઝ વિન્ડો તમને મળી રહી છે, ફ્રેન્ચ વિન્ડો, એટલે ઘરમાંથી તમને બહારનો લુક પણ ખૂબ જ સારો મળવાનો છે અને હવા ઉજાસ પણ સારા મળવાના છે। તમારા એન્ટરટેનમેન્ટ માટે ટીવીનો પોઈન્ટ અહીં લગાડીને આપવામાં આવશે, જ્યાં તમે તમારી પસંદગી મુજબ LCD કે LED ટીવી પણ લગાડી શકો છો। તો આ છે આ ઘરનો લિવિંગ રૂમ। આવો હવે જોઈએ કે આ ઘરનું કિચન અને બેડરૂમ કેવા છે। હવે આપણે કિચન તરફ આગળ જઈએ છે તો અહીંયા વચ્ચે એક પેસેજ આવી રહ્યો છે, એક નાનકડો પેસેજ છે, જ્યાં તમે જોઈ શકો છો કે એવા નાનકડા સ્ટોરેજ યુનિટ મૂકવામાં આવ્યા છે અહીંયા આગળ, જ્યાં તમે તમારો થોડો સામાન રાખી શકો છો। અને આ તરફ બાથરૂમ આપવામાં આવ્યું છે। આ એક ખાસ બાબત છે કે 1BHK નો ફ્લેટ છે, છતાં પણ અહીં એક કોમન બાથરૂમ આપવામાં આવ્યું છે, જેનો ઉપયોગ તમારા ગેસ્ટ માટે કે એ રીતે થઈ શકે છે। અને આ બાથરૂમની સાઈઝ તમને જણાવું તો 3.5x4 સ્ક્વેર ફીટનો આ એક બાથરૂમ છે। અને અહીંયા આગળ પણ બધી જ બાથરૂમમાં જે સુવિધાઓ આપવામાં આવી છે, જે બાથરૂમ ફિટિંગ્સ આપવામાં આવ્યા છે અને સેનેટરી વેર આપવામાં આવ્યા છે, એ સારી કંપનીના આપવામાં આવ્યા છે। અને અહીંયા એક ખાસ બાબત છે કે અહીંયા આગળ વિડીયો કોલિંગની સુવિધા આપવામાં આવી છે। અહીંયા આગળ તમારા માટે વિડીયો કોલ રાખવામાં આવ્યો છે, એટલે કે તમારા ઘરે જ્યારે કોઈ મહેમાન આવે છે કે બહારની કોઈ વ્યક્તિ આવે છે, ત્યારે તમે એમની સાથે વાત કરીને કોણ છે એમને જોઈને ઘરમાં પ્રવેશ આપી શકો છો, એટલે તમારી સુરક્ષાનો અહીં ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે। આ સાથે એ પણ જણાવી દઉં કે આ આખું બિલ્ડિંગનું પ્રિમાઇસિસ છે તે CCTV કેમેરાની સુરક્ષા હેઠળ હશે, એટલે અહીં રહેનારા વ્યક્તિઓની સુરક્ષા માટે તમારે કોઈ બેમત રાખવાની જરૂર નથી। તો ચાલો હવે જોઈએ કે આ ઘરનું કિચન કેવું છે। આ ઘરનું કિચન કેવું છે, જે રીતે તમે જોઈ શકો છો બંને તરફ પેરેલલ પ્લેટફોર્મ આપવામાં આવ્યા છે। સૌથી પહેલા જો હું તમને કિચનની સાઈઝ જણાવી દઉં તો એ છે 9.3x7.5, એટલે સુવિધાજનક અને મોટું કિચન છે, જેનો ઉપયોગ તમે સારી રીતે કરી શકો છો। અહીંયા આગળ સ્ટોરેજ માટે આવું મોડ્યુલર કિચન બનાવવામાં આવ્યું છે। હું તમને ખાસ જણાવી દઉં કે આ મોડ્યુલર કિચન તમને બિલ્ડર તરફથી બનાવીને આપવામાં આવતું નથી, પણ તમે તમારી પસંદગી મુજબ તમારી ઈચ્છા મુજબ બનાવી શકો છો। અને આ રીતનું કિચન બનાવવાથી તમારે સ્ટોરેજ માટેની ઘણી બધી જગ્યા તમને મળી શકશે, જે રીતે તમે અહીં જોઈ શકો છો। અહીંયા આગળ ચીમની લગાડવામાં આવી છે અને આ તરફ પણ મોડ્યુલર કિચન દ્વારા સારા સ્ટોરેજનું જગ્યા આપવામાં આવી છે। આ પ્લેટફોર્મ જે તમને આપવામાં આવ્યા છે એ ગ્રેનાઇટ માર્બલના પ્લેટફોર્મ આપવામાં આવ્યા છે અને બધી જ બાજુએ સરસ સ્ટોરેજ માટેની જગ્યાનો ઉપયોગ કરવામાં આવ્યો છે। અહીંયા આગળ આ પ્લેટફોર્મ ઉપર તમારા માઇક્રોવેવ ઓવન કે મિક્સી માટેના ઇલેક્ટ્રિક પોઈન્ટ પણ આપી દેવાયા છે। આ સિવાય અહીં સ્ટેનલેસ સ્ટીલનું એક સિંક આપવામાં આવ્યું છે, જેનો ઉપયોગ પણ તમે વોશિંગ નીડ્સ માટે તમે સારી રીતે કરી શકો છો, એટલે કહી શકાય કે આ એક ખૂબ જ સુવિધાજનક કિચન અહીંયા આગળ તમને મળી રહ્યું છે। કિચનને લાગીને જ આવેલો છે યુટિલિટી એરિયા। યુટિલિટી એરિયાની સાઇઝ છે 7.9x3.5। અહીંયા આગળ તમે તમારું વોશિંગ મશીન રાખી શકો છો અને આ રીતે આ એરિયાનો ઉપયોગ પણ તમે સારી રીતે કરી શકશો। તો ચાલો હવે આપણે જોઈએ કે આ ઘરનો બેડરૂમ કેવો છે। આવી ગયા છે સેમ્પલ ફ્લેટના માસ્ટર બેડરૂમમાં। માસ્ટર બેડરૂમની સાથે તમને મળી રહ્યો છે માસ્ટર વોશરૂમ પર, જેની સાઈઝ હું તમને જણાવી દઉં
7x4.5 નો આ માસ્ટર વોશરૂમ છે, જેની અંદર પણ જે સેનિટરી વેર અને જે બાથરૂમ ફિટિંગ્સ આપવામાં આવ્યા છે એ સારી ક્વોલિટીના છે, એટલે કે સારી કંપનીના ફિટિંગ્સ તમને અહીં પ્રોવાઈડ કરવામાં આવ્યા છે. અને હવે માસ્ટર બેડરૂમની અંદર આગળ વધીને હું તમને માસ્ટર બેડરૂમની સાઈઝ જણાવું, તો એની સાઈઝ છે 10x9 સ્ક્વેર ફીટની. એટલે કહી શકાય કે યોગ્ય સાઈઝવાળો આ માસ્ટર બેડરૂમ તમને મળી રહ્યો છે. જે રીતે તમે જોઈ શકો છો, અહીં બેડ લગાડીને આપી દેવામાં આવ્યો છે, આમ છતાં બેડની બંને તરફ જગ્યા પણ મળી રહી છે. અને આ બેડની પાછળ એક વોર્ડરોબ બનાવવામાં આવ્યો છે, જેની અંદર તમે તમારા કપડાં અને તમારો જે બીજો કોઈ સામાન છે તેને સારી રીતે સ્ટોર કરી શકો છો. આ ઉપરાંત બેડરૂમની અંદર પણ તમારા એન્ટરટેનમેન્ટની સુવિધા માટે જો તમે ટીવી લગાડવા ઈચ્છતા હો તો ટીવી માટેના પોઈન્ટ પણ અહીં તમને તૈયાર મળી રહ્યા છે. અને સાથે જ અહીં પણ હવા ઉજાસની વ્યવસ્થાનું ખૂબ સારું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ રૂમમાં પણ તમને ફૂલ સાઇઝ ફ્રેન્ચ વિન્ડો મળી રહી છે, એટલે કે બેડરૂમમાંથી પણ તમને બહારનો ખૂબ સારો નજારો તમે માણી શકવાના છો અને બહારનું કુદરતી વાતાવરણ પણ તમને જોવા મળવાનું છે. અને આ સાથે હું તમને એ પણ જણાવી દઉં કે આખા ઘરનું ફ્લોરિંગ, પછી તે ભલે બેડરૂમ હોય, કિચન હોય કે લિવિંગ એરિયા હોય, તમને વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ મળી રહેવાનું છે. તો આ હતું રુસ્તમજી બરેડિયમનો સેમ્પલ ફ્લેટ. તો આપણે જોયું રુસ્તમજી બરેડિયમનો 1BHKનો સેમ્પલ ફ્લેટ, જે 741 સ્ક્વેર ફીટના એરિયામાં બન્યો હતો. અને હવે આપણે જોવાના છે 2BHKનો ફ્લેટ, જે બન્યો છે 1059 સ્ક્વેર ફીટના એરિયામાં. અને થોડા ઓપ્શન્સ તમને આનાથી થોડા વધારે સ્ક્વેર ફીટમાં પણ મળી રહ્યા છે. હા, અહીં હું તમને જણાવી દઉં કે આપણે જે 1BHKનો ફ્લેટ જોયો હતો એ સેમ્પલ ફ્લેટ હતો, એની અંદર તમને આઈડિયા મળી શકે એ માટે ફર્નિચર વગેરે મૂકવામાં આવ્યું હતું. અને હવે અમે તમને જે 2BHKનો ફ્લેટ બતાવી રહ્યા છે એ એવો ફ્લેટ છે જે એકચ્યુઅલી તમને બિલ્ડર તરફથી મળવાનો છે. તો ચાલો નજર કરી લઈએ 2BHKના ફ્લેટ પર. પ્રોપર્ટી બજારમાં આજે આપણે મુલાકાત લઈ રહ્યા છે રુસ્તમજી મેરેડિયનની કાંદીવલી વિસ્તારમાં. સૌથી પહેલા આપણે કાંદીવલી વિસ્તાર અંગે જાણ્યું, ત્યારબાદ આપણે રુસ્તમજી બિલ્ડર્સની પ્રોફાઇલ અંગે જાણ્યું, અને ત્યાર પછી આપણે જોયો રુસ્તમજી મેરેડિયનનું સેમ્પલ ફ્લેટ. અને હવે આ પ્રોજેક્ટ અંગે આપણી સાથે વધુ વાતચીત કરવા માટે જોડાઈ રહ્યા છે રુસ્તમજીના ડિરેક્ટર શ્રી ચંદ્રેશ મહેતા. ચંદ્રેશજી, સ્વાગત છે તમારું અમારા કાર્યક્રમમાં. સર, સૌથી પહેલા હું તમારી પાસેથી એ જાણવા માંગીશ કે તમે તમારા આ પ્રોજેક્ટ માટે, રુસ્તમજી મેરેડિયન માટે, કાંદીવલીનો વિસ્તાર કેમ પસંદ કર્યો? શું ખાસ છે કાંદીવલીના વિસ્તારમાં? આપણે રુસ્તમજીના ઇતિહાસમાં જઈએ તો રુસ્તમજીએ રિયલ એસ્ટેટમાં શરૂઆત દૈસર બોરીવલીથી કરી હતી. તો આ અમારો જાણીતો એરિયા છે. અહીંયાના જે રહેવાસી છે એમને શું એમિનિટીઝ જોઈએ છે, શું ટાઈપ ઓફ પ્લાનિંગ ગમે છે, એનું કસ્ટમર પ્રોફાઇલ શું છે, એ અમે ભલીભાંતિ જાણીએ છીએ. એટલે આ કોઈ નવો એરિયા નથી અમારા માટે. અને અમે અહીંયા આ લોકેશનમાં ઇન એન્ડ અરાઉન્ડ કાંદીવલી બીજા ઘણા બધા પ્રોજેક્ટ બીજા કરેલા છે. એટલે મેરિડિયન ઇઝ જસ્ટ એન એક્સટેન્શન ઓફ રુસ્તમજીઝ પ્રેઝન્સ. જે અમારી પ્રેઝન્સ છે આ લોકેશનમાં એને એન્હાન્સ કરવા માટે મેં એક બીજો નવો પ્રોજેક્ટ લોન્ચ કર્યો. કાંદીવલી એઝ અ લોકેશન ઇટસેલ્ફ એ બહુ સારું લોકેશન છે. અહીંયા બિઝનેસ કમ્યુનિટી રહે છે, અહીંયા જે સર્વિસ ક્લાસ છે એમાં જે નવું નવું ઘર જ્યારે હસબન્ડ વાઈફ પોતાનું ફેમિલી સેટઅપ કરે છે તો કાંદીવલી ઇઝ ધ પ્રિફર્ડ લોકેશન. એન્ડ ઇન ટર્મ્સ ઓફ કનેક્ટિવિટી ઇટ ઇઝ વેલ કનેક્ટેડ. એટલે કાંદીવલી સ્ટેશન ઇઝ ક્લોઝ બાય, હાઈવે ઇઝ ક્લોઝ બાય, જે બોમ્બેનો આર્ટિરિયલ રોડ જે કહેવાય નોર્થ સાઉથ કનેક્ટિવિટી માટે, એસવી રોડ, લિંક રોડ, એ બીઝ આર ઓલ રોડ્સ વિચ આર આ પ્રોજેક્ટને નજદીક છે.
સર, આના પછી મને એ જણાવજો કે તમારા આ પ્રોજેક્ટમાં શું ખાસ છે, આ પ્રોજેક્ટની યુએસપી અમને જણાવશો. યુએસપીમાં બે ચીજ છે. એક તો નો ડાઉટ એઝ અ લોકેશન કાંદિવલી ઇઝ અ ગુડ લોકેશન, બટ અધિકતર લોકેશન કાંદિવલીમાં કન્જેસ્ટેડ હોય છે, એટલે ઓલરેડી વસ્તીથી ભરાયેલા હોય છે. આ એવું એક લોકેશન છે જે એન્ડમાં છે, થોડા આગળ જશો એટલે ગોરાઈનો દરિયો આવશે, દરિયાનો વ્યૂ પણ બિલ્ડિંગથી રેસિડન્ટ્સને મળે છે, અને સામેની સાઈડ તમને આખો ગોરાઈનો જે ટચ છે, ઇન્ક્લુડિંગ જે ગોરાઈમાં પગોડા છે એનો પણ વ્યૂ છે. સો ઇન અધર દેન કનેક્ટિવિટી, અહીંયા લોકેશન એડવાન્ટેજ એ છે કે અહીંયાના વ્યૂઝ જે છે તમને ઉપરના ફ્લોર્સથી જે મળે છે, ધોઝ આર ફેન્ટાસ્ટિક. સર, અમે તમારા પ્રોજેક્ટનો સેમ્પલ ફ્લેટ જોયો, ફ્લેટની અંદરની બધી સુવિધાઓને એ અંગે અમે જાણ્યું અને જોયું. મને તમે એ જણાવશો કે ફ્લેટની બહાર તમારા ગ્રાહકોને તમે બીજી કઈ કઈ સુવિધાઓ આપી રહ્યા છો? એવરી રુસ્તમજી પ્રોડક્ટ એટલે અમારો હર પ્રોજેક્ટ એ ગેટેડ કમ્યુનિટીનો પ્રોજેક્ટ છે, એટલે ઇન ટર્મ્સ ઓફ સેફટી સિક્યોરિટી તમારે બીજું કંઈ વિચારવાનું નથી. ઇન ટર્મ્સ ઓફ એમિનિટીઝ, ઓફકોર્સ ફ્લેટની અંદર તો તમે એમિનિટીઝ જોઈ છે, વિટ્રીફાઈડ ટાઇલ્સ, બાથરૂમમાં ગુડ બાથરૂમ ફિટિંગ, સેનિટરી વેર, ટાઇલ્સ ઇન ધ કિચન, બાડો, આ જે એમિનિટીઝ છે તો હોવી જ જોઈએ અને અમે આપી જ છે. તે ઉપરાંત ક્લબ હાઉસ છે, જીમ છે, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા છે, સિનિયર સિટીઝનનું સેટઆઉટ છે, આવી નાની નાની વાતોની પણ અમે કેર રાખી છે. ધેટ ઇઝ સમ ઓફ ધ એમિનિટીઝ જે બીજા પ્રોજેક્ટમાં તમને જોવા નહીં મળે. સર, મારે તમારી પાસેથી એ પણ જાણવું હતું કે આ પ્રોજેક્ટ કોના માટે ખાસ છે, તમારા ટાર્ગેટેડ કસ્ટમર કોણ છે? એ મેં પહેલાં કીધું કે આ લોકેશન જે વસ્તી છે એ ગુજરાતીઓ મારવાડીઓથી ડોમિનેટેડ છે, તો ગુજરાતીઓનું વર્ચસ્વ અને એની પ્રેઝન્સ અહીંયા આ લોકેશનમાં વધારે છે. તે ઉપરાંત જે હસબન્ડ વાઇફ જે ફેમિલી સેટઅપ કરે છે, જોઈન્ટ ફેમિલીમાં પહેલાં રહેતા હતા, જગ્યાની સકળાશના લીધે દે હેવ ટુ મૂવ આઉટ, અને પોતાનું ઘર જ્યારે ખરીદે છે ત્યારે કાંદિવલી ઇઝ અ પ્રિફર્ડ લોકેશન. ઇન ટર્મ્સ ઓફ ઓફિસ ઓર કમર્શિયલ ડિસ્ટ્રિક્ટ, તો મલાડનો જે એરિયા છે એ લિંક રોડ ઉપર છે, ત્યાં ઘણી બધી ઓફિસીસ છે અને તેમાં પણ જે લોકો કામ કરે છે એના માટે કાંદિવલી ઇઝ અ પ્રિફર્ડ લોકેશન. થિંક વી હેવ આઉટ ઓફ અબાઉટ 150 એપાર્ટમેન્ટ્સ, વી હેવ ઓલરેડી સોલ્ડ અબાઉટ 100 એપાર્ટમેન્ટ્સ, તો એન્ડ બિલ્ડિંગ ઇઝ ઓલમોસ્ટ રેડી નાઉ. અમે ઓગસ્ટમાં લોકોને ડિલિવરી આપવાના છીએ. અને ઇન ટર્મ્સ ઓફ પ્રાઇઝિંગ, વન બેડરૂમ અપાર્ટમેન્ટ વિલ કોસ્ટ બધું મળીને અરાઉન્ડ 84-85 લાખ ફોર ધ એન્ટાયર યુનિટ, એન્ડ ટુ બેડરૂમ અપાર્ટમેન્ટ વિલ કોસ્ટ બિટવીન 1 crore 10 lakhs અને 1.25 crore. સો ધીસ ઇઝ ધ પ્રાઇસ રેન્જ ઇન વિચ અહીંયા ફ્લેટ્સ અવેલેબલ છે. સર, જે રીતે આપણે આગળ તમે વાત આપણી વાત દરમિયાન કહ્યું તે રીતે કાંદિવલી એ ખૂબ ગીચ વિસ્તાર છે અને અહીંયા પાર્કિંગની સમસ્યા થવી એ સ્વાભાવિક વાત છે, તો તમારા પ્રોજેક્ટમાં તમારા ગ્રાહકોને પાર્કિંગની સમસ્યા ન થાય એ માટે તમે કયા પગલાં લીધા છે કે પાર્કિંગની શું વ્યવસ્થા આપી રહ્યા છો એ અંગે અમને જણાવશો? એટલે આ લોકેશનમાં શું ફેમિલીઝને એમિનિટીઝ જોઈએ છે એનું અમે સ્ટડી કર્યો છે અને એકનો એક્સપિરિયન્સ પણ છે. એટલે જેમ તમે કહ્યું, પાર્કિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ધીસ લોકેશન. અમે સ્ટિલ્ટ પોડિયમ અને ગ્રાઉન્ડમાં પાર્કિંગ આપ્યું છે, કવર્ડ પાર્કિંગ આપ્યું છે એન્ડ એડિક્વેટ પાર્કિંગ આપ્યું છે, એટલે તમારા માટે અને તમારા ગેસ્ટ માટે પણ અમે પાર્કિંગની પ્રોવિઝન રાખી છે. સર, આ પ્રોજેક્ટ અંગે રુસ્તમજી મેરેડિયા અંગે તમે અમને ઘણી માહિતી આપી. હવે આગળ હું તમારી પાસે એ જાણવા માંગીશ કે રુસ્તમજીના બીજા કયા કયા પ્રોજેક્ટ અત્યારે ચાલી રહ્યા છે?
रुस्तम जी ना पोर्टफोलियो में करंटली हाल में जे सीजन्स रुस्तम जी सीजन्स जे 4.5 acre नो प्रोजेक्ट छे बांद्रा बीकेसी में 6 towers अबाउट 450 apartments ये अंडर कंस्ट्रक्शन छे जे ते उपरांत डीएम नगर में जूना विस्तार में रुस्तम जी एलिमेंट्स ये बीजू प्रोजेक्ट जे प्रीमियम प्रोजेक्ट छे जे चाली रह्यो छे એમાં કરીબન 200 મોટા લક્ઝરી એપાર્ટમેન્ટ્સ છે. તે ઉપરાંત રુસ્તમજી પેરામાઉન્ટ ખારમાં એ પણ કરીબન 3 acreની પ્રોપર્ટી છે જેમાં પણ પ્રીમિયમ 3 bedrooms એન્ડ 4 bedroom એપાર્ટમેન્ટ્સ છે. સો આ જે છે એ અમારા પ્રીમિયમ એપાર્ટમેન્ટ્સ છે, લક્ઝરી રેન્જમાં છે. તે ઉપરાંત મારો થાનાનો પ્રોજેક્ટ છે જે લગભગ 125 acreમાં ફેલાયો છે અને ત્યાં અમે અફોર્ડેબલ સેગમેન્ટને ટાર્ગેટ કરીએ છીએ. ત્યાં કરીબન ઓલરેડી 1500-1600 એપાર્ટમેન્ટ્સની અમે ડિલિવરી દઈ દીધી છે અને આવતા વર્ષ 1.5 વર્ષમાં દરમિયાન અમે બીજા 2000 ફ્લેટ્સની ડિલિવરી આપીશું. સો ધીઝ આર સમ ઓફ ધ પ્રોજેક્ટ્સ ઇન ધ રુસ્તમજી પોર્ટફોલિયો. સર, આ સિવાય તમારા જે પ્રોજેક્ટ અંગે તમે વિચારણા ચાલી રહી હોય એવા ભવિષ્યના પ્રોજેક્ટ અંગે પણ અમને કોઈક માહિતી આપશો? હા, ભવિષ્યમાં જેમ અમારો વિરારનો પ્રોજેક્ટ છે ગ્લોબલ સિટી, એમાં ઘણા ટાઈમથી અમે કંઈ લોન્ચ કર્યું નથી. તો અમારો એવો વિચાર છે કે ત્યાં પણ અમે કંઈ પ્રોજેક્ટ્સ લોન્ચ કરીએ. બોરીવલી તો છે જ, બોરીવલી ક્લોઝ ટુ સ્ટેશન અમારો એક બીજો પ્રોજેક્ટ આવી રહ્યો છે રુસ્તમજી સમિટ. પછી શિવરીના વિસ્તારમાં જ્ઞાનેશ્વરનગરમાં એક બીજો પ્રોજેક્ટ આવી રહ્યો છે. તો આ 3-4 પ્રોજેક્ટ અમે નિયર ફ્યુચરમાં લોન્ચ કરવાનું પ્લાનિંગ છે અમારું. સર, તમે તમારો કિંમતી સમય અમને ફાળવ્યો અને રુસ્તમજી મેરેડિયન પ્રોજેક્ટ અંગે અને રુસ્તમજીના અન્ય પ્રોજેક્ટો અંગે અમને માહિતી આપી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આ હતા રુસ્તમજીના ડિરેક્ટર શ્રી ચંદ્રેશ મહેતા. આજના પ્રોપર્ટી બજારમાં આપણે રુસ્તમજી મેરેડિયન અંગે માહિતી મેળવી અને હાલમાં આજના પ્રોપર્ટી બજારમાં બસ આટલું જ. આવતા સપ્તાહ આપણે ફરી મળીશું એક નવા વિસ્તારની એક નવી પ્રોપર્ટી સાથે. ત્યાં સુધી આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર. સેના પ્રેઝન્ટ પ્રોપર્ટી બજાર.